એમનું અહીંયા પણ સ્વાગત આશ્રમ કરશે. તો સીએમની જાહેરાત છતાં પણ મંત્રીઓ અજાણ છે કે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એ ગુજરાત આવવાના છે. ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે આ મુલાકાતની તેમને કોઈ જાણકારી નથી. ગુજરાત આવવાના છે તે સ્વાગત કરવામાં આવશે. હાલ આ અંગે મારી પાસે કોઈ માહિતી નથી. મારી પાસે કોઈ માહિતી નથી. આ તરફ અમદાવાદમાં ગાંધી આશ્રમમાં વસવાટ કરતા લોકોને ઉઠાવી લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ગાંધી આશ્રમને વધુ વિકસિત કરવા માટે વસવાટ કરતા લોકોને અહીંથી હટાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે તેવા આક્ષેપો લોકો કહી રહ્યા છે. વસવાટ કરતા લોકોનું કહેવું છે કે છેલ્લા 6 મહિનાથી રજૂઆત કરવામાં આવી રહી છે, પરંતુ તંત્ર તેમની વાત સાંભળવા તૈયાર નથી. આશ્રમવાસીઓએ કહ્યું કે જો ડોનાલ્ડ ટ્રમ્પ ગાંધી આશ્રમ આવશે તો તેમનો પણ વિરોધ કરવામાં આવશે. મહિનાથી બધા તમામ લોકોને અમે રજૂઆત કરી છે. પીએમ ઓફિસ, રાષ્ટ્રપતિ, કેન્દ્ર સરકારના પદાધિકારીઓ, ગુજરાત સરકારના પદાધિકારીઓ, કલેક્ટર કચેરી 1000 લોકો જઈને આવેદનપત્ર આપ્યું હતું, કોર્પોરેશન. પણ આ જ દિન સુધી અમને સરકાર તરફથી કોઈ પણ પ્રકારનો પ્રત્યુત્તર આપવામાં આવતો નથી. ટ્રસ્ટ તરફથી પણ કોઈ પ્રત્યુત્તર આપવામાં આવતો નથી. અને ક્યારેય આનું સરકારીકરણ નહીં થવા દેવામાં આવે, ખાનગીકરણ નહીં થવા દેવામાં આવે. જરૂર પડે અમે સુપ્રીમમાં જવું હશે, જઈશું. જે પણ કરવું પડશે અમે કરીશું.